નમસ્કાર, સ્વાગત આપનું. હું છું આપની સાથે કલ્પના શાહ. વિગતવાર સમાચારમાં વાત કરીશું સૌથી પહેલા લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં આવેલા ભૂકંપની. એક બ્રેકિંગ ન્યૂઝ. લોકસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે. વાતાવરણમાં ભલે શિયાળાની ઋતુને કારણે ઠંડીનું મોજું ફરી વળ્યું હોય, પરંતુ આ ચૂંટણીના વાતાવરણને લઈને ગુજરાતમાં રાજકારણ ગરમાતું દેખાઈ રહ્યું છે. અલ્પેશને પક્ષમાં સમાવવો એ સંગઠનનું કામ છે, આ વાત રજૂ કરી છે નીતિન પટેલ, ઉપ મુખ્યમંત્રી ગુજરાતના છે તેમણે. અને સાથે જ કહ્યું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ કોંગ્રેસમાં રહેલો જૂથવાદ છે તે એટલી સપાટી પર આવશે કે કોંગ્રેસ તૂટી જશે. એટલે કોંગ્રેસમાં જે આ જૂથવાદ છે એ લોકસભા જેમ નજીક આવશે એમ વધુ વકરતો જવાનો છે. હમણાં જ કોંગ્રેસના એક સિનિયર નેતાના ત્યાં બંગલે ગુપ્ત મિટિંગ મળેલી, એમાં જૂના સિનિયર નેતાઓ ભેગા થઈને અત્યારની નેતાગીરી સામે એમને બળાપો વ્યક્ત કરેલો. ત્યાર પછી કોંગ્રેસના પ્રભારીને તાત્કાલિક ગુજરાતમાં દોડી આવવું પડ્યું, મિટિંગો કરવી પડી. અગાઉ ભૂતકાળમાં જે કોંગ્રેસની સરકારો વખતે મંત્રીઓ રહી ચૂક્યા છે, સંસદ સભ્યો રહી ચૂક્યા છે, કોંગ્રેસની સરકાર યુપીએની હતી ત્યારે કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે, આવા બધા જ લોકો પોતપોતાની નારાજગી અત્યારે વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસ એક પક્ષ તરીકે નહીં પણ કોંગ્રેસ જૂથ પ્રમાણે ચાલે છે. અને મને તો એમ લાગે છે કે લોકસભાની ચૂંટણી પહેલાં જ અત્યારે જે કોંગ્રેસ છે એનું મોટા પ્રમાણમાં વિધાનસભા સહિત ધારાસભ્યો સહિત મોટું વિભાજન થશે. બ્રેકિંગ ન્યૂઝ. લોકસભા પહેલા તૂટશે કોંગ્રેસ, નીતિન પટેલે મીડિયા સામે આ વાત કરી. તો હાથમાં કોણ નથી, કોંગ્રેસમાં છે કમઠાણ. ભાજપનું કોંગ્રેસીઓને વેલકમ, આ સ્પષ્ટ રીતે કહી શકાય કે કોંગ્રેસમાં જો નારાજ નેતાઓ છે તો ભાજપ આવકારવા માટે તૈયાર છે. કોંગ્રેસમાં કોણ ચાતરે છે, આ અલગ ચિત્રો. તો આજ મામલે જેવી નીતિન પટેલે મીડિયા સાથે આ પ્રકારે વાતચીત કરી, રાજકીય પ્રતિક્રિયાઓ આવવાની પણ શરૂઆત થઈ ગઈ. સાંભળીએ કોંગ્રેસી નેતાઓએ શું કહ્યું. એક બાજુ રાજ્યના મુખ્યમંત્રી જાતે જાહેર સમારંભમાં સ્ટેટમેન્ટ આપતા હોય, પ્રવચન કરતા હોય કે મારી સરકાર સૌથી ભ્રષ્ટાચારી છે, આવા સંજોગોમાં કદાચ સરકારમાં પોતાનું જે પદ છે અને સરકાર ચલાવવાની જે જવાબદારી છે એ સંભાળવામાં નિષ્ફળ રહેલા લોકો અમારી પાર્ટીની ચિંતા ના કરે. સરકાર રચાતી વખતે જે ત્રાગું કર્યું હતું એને પણ ગુજરાતની પ્રજા ખૂબ સારી રીતે જાણે છે અને ઓળખે છે. જે પ્રકારે દેશનું વાતાવરણ બદલાઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીથી એના પ્રજા વિરોધી નિર્ણયોથી, એના વહીવટથી, ભ્રષ્ટાચારથી દેશની પ્રજા મક્કમપણે એ નિર્ણય તરફ જઈ રહી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને કાઢો. અને એવા સંજોગોમાં રાજ્યના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હેબતાઈ ગયા છે, ડરી ગયા છે, બગવાઈ ગયા છે. નારાજગીના રાજકારણમાં રેશમા પટેલ પણ જોડાઈ ગયા. તેમણે કહ્યું કે ભાજપના ઘણા નારાજ નેતાઓ તેમની સાથે સંપર્કમાં છે. નીતિન પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો અમારી સાથે સંપર્કમાં છે, કોંગ્રેસમાં નારાજગી જોવા મળી છે, ત્યારે રેશમા પટેલ આપનું શું માનવું છે? જો મારે એટલું કહેવાનું છે કે પક્ષની નારાજગી પણ તમે જરા જુઓ, હું તમને જણાવું, મારે જણાવવું નહોતું પણ આજે તમે જ્યારે પૂછી રહ્યા છો ત્યારે મારે ચોક્કસ કહેવું પડે કે 5-6 ધારાસભ્યો મારા પણ સંપર્કમાં છે. આ એવા ધારાસભ્યો છે કે જે બોલવા માટે મોકો જોઈ રહ્યા છે, એમને પણ એવું છે કે ખોટી નીતિ રીતિઓ એમની જોડે થતા અન્યાય સામે બોલે. એટલે પક્ષને, પોતાના પક્ષને બચાવવા માટે ખોખલી આવા બધા બયાનબાજીઓની કોઈ જરૂર નથી. આપણે પક્ષની ચિંતા કરવાને બદલે લોકોની અને જનતાની ચિંતા કરીશું તો ચોક્કસ રીતે જનાધાર અને
જનાદેશ આપણને મળતો રહે છે, પરંતુ આવી રીતે પક્ષના કાર્યકર્તાઓને જોડવાથી અમારું આમ છે ને પેલા વિરોધ પક્ષની ચિંતા કરીશું તો આપણે લોકોની ચિંતા ક્યારે કરીશું? ભાજપને કયા ધારાસભ્યો તમારો સંપર્કમાં છે, કોણ કોંગ્રેસમાં જોડાઈ શકે છે? જો હું નામ નહીં લઈ શકું કારણ કે એ લોકોને વ્યક્તિગત નુકસાન થઈ શકે, પરંતુ બહુ જલ્દી આપની સામે પણ એ આવી શકે એવું ચિત્ર છે હાલની તારીખમાં. એટલા માટે મારે વધારે કંઈ વિશેષ નથી કહેવું, પણ કહેવાનો મતલબ કે આપણે કાચના ઘરમાં રહીએ છીએ તો બીજાના ઘર ઉપર પથરા ના ફેંકો, આપણા પક્ષની ચિંતા કરો, લોકોની ચિંતા કરો. વિરોધ પક્ષની ચિંતા શા માટે કરી રહ્યા છો? ભાજપના ધારાસભ્યોમાં કેવા પ્રકારનો અસંતોષ જોવા મળી રહ્યો છે? ઘણા બધા અસંતોષ છે, લોકોના કામ નથી થતા, વિસ્તારોના કામ નથી થતા, વિસ્તારોમાં જઈએ છીએ તો ટાપલીઓ દાવ થાય છે એ લોકોના જબ્બા માટે. ગુજરાતના ઘરમાતા રાજકારણ વચ્ચે હાર્દિક પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. બંને પક્ષો લોકસભાની ચૂંટણી પહેલા એકબીજાના ધારાસભ્યો પોતાના સંપર્કમાં છે તેની વાત કરીએ. આપણી સાથે હાર્દિક પટેલ છે. હાર્દિક પટેલ પણ ગુજરાતની રાજનીતિની અંદર એક મોટો ચહેરો છે, તેમની સાથે વાત કરીએ. હાર્દિક, લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહેલી છે અને બંને પક્ષો હવે રાજકીય તર્ક વિતર્ક કરી રહેલા છે અને એકબીજાના ધારાસભ્યને તોડવાની વાત કરી રહેલા છે. ઘણીવાર નવાઈ એ લાગે કે રાજનીતિ ચાલે છે કે ખરીદ વેચાણ સંઘ. ખરેખર જનતાના જે મુખ્ય મુદ્દાઓ છે એ મુખ્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભાજપ હોય કે કોંગ્રેસ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહી છે. ભાજપ કહે છે અમે આટલા કોંગ્રેસના ધારાસભ્ય લઈ જઈશું, કોંગ્રેસ કહે છે અમે ભાજપના આટલા ધારાસભ્ય લઈ જઈશું. જેટલી રાજનીતિમાં એમાં ખાસ કરીને ગુજરાતમાં કોઈકના ધારાસભ્ય ખરીદવા એ ભાજપ એ બહુ માસ્ટર પ્લાન સાથે રમતી આવી છે અને મને ચોક્કસપણે એવું લાગે છે કે 2022ની ચૂંટણી આવતા આવતા કોંગ્રેસ એ જે અત્યારે 80 ઉપર છે પાછી 60 ઉપર કે 65 ઉપર પહોંચી જશે. અને કોંગ્રેસ જો આવી જ રીતે પોતાના ઈમાનદાર લોકોને ચૂંટીને મોકલનારી એક પાર્ટી છેલ્લી ઘડીએ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જો આવું કરશે તો માનીશ કે લોકો વિશ્વાસ નથી કરતા. આજ ભાજપ એક સમયે કોંગ્રેસને ખરાબ રીતે ગારો બોલે, ખરાબ રીતે આરોપ પ્રત્યારોપ કરે અને ચૂંટણી આવે એટલે એ જ કોંગ્રેસના ધારાસભ્યને પોતાની પાર્ટીમાં લઈને સારું પદ આપી દે તો શું ભારતીય જનતા પાર્ટીના લોકો ખાલી ઝંડા જ બાંધશે, ઝંડા જ લખાવશે? જે ખરેખર લોકોને સહયોગ મળવો જોઈએ પાર્ટીમાં, ચાહે કોઈ પણ પાર્ટી હોય એમને આગળ વધારવા જોઈએ. અને અત્યારે જે ખેડૂતના મુદ્દા છે, યુવાનોના મુદ્દા છે, આ મુદ્દા ઉપર ભાજપે કામ કરવું જોઈએ અને ભાજપ કામ ન કરે તો કોંગ્રેસે વિરોધ કરવો જોઈએ, એવી રાજનીતિ હોવી જોઈએ. પણ અત્યારે તો રાજનીતિમાં કોઈ સિદ્ધાંત નથી, કોઈ નીતિ નથી, એવી રાજનીતિ મને લાગે છે ગુજરાતના 6 કરોડ લોકો માટે ક્યાંક ને ક્યાંક હાનિકારક છે. અલ્પેશ ઠાકોર એક તરફ કોંગ્રેસથી નારાજ છે અને બીજી તરફ રેશમા પટેલ તમારા જૂના સાથી એ ભાજપથી નારાજ છે અને એવું પણ નિવેદન આપે છે કે 5 ધારાસભ્યો એમના સંપર્કમાં છે, ગમે ત્યારે ભાજપ છોડી શકે. પોતાના એક ડિરેક્ટર પદ માટે પણ આટલું બધું કરવું નથી લાગતી કે કોઈ ચર્ચાનો એવો વિષય હોય. અને આ ભાજપ છે, ભાજપના લોકોને ખબર છે, ભાજપના ધારાસભ્યોને પણ ખબર છે કે ભાજપ અમને ખોટી રીતે હેરાન કરે છે, અમને યોગ્ય મહત્વ નથી આપતી. પણ કહેવાય ને કે એક ખરાબ પતિ હોય છતાં પણ એની પત્ની પડોશીના ત્યાં જઈને એવું જ કહે કે મારો પતિ ભગવાન છે. ભાજપના ધારાસભ્યો નથી માનતો કે ભાજપ છોડે. અને વાત રહી અલ્પેશ ઠાકોરની, તો અલ્પેશ ઠાકોર જ્યારથી પણ કોંગ્રેસમાં જોડાયા છે, જ્યારથી પણ ધારાસભ્ય બન્યા છે, ત્યારથી અત્યાર સુધીનો એમનો વ્યક્તિગત રીતે હું વિરોધી નથી અથવા વ્યક્તિગત રીતે એનું સમર્થન પણ ન કરી શકું, પણ એક વાત હકીકત છે કે પોતાના નેતૃત્વને જો નારાજ પાર્ટીથી ક્યારે ના હોય શકીએ, નારાજગી હોય સિસ્ટમની, નારાજગી હોય વ્યવસ્થાની, જે સિસ્ટમથી જે વ્યવસ્થાથી કામ ના થતું હોય ત્યારે નારાજગી ઉભી થતી હોય છે. પાર્ટીથી નારાજગીનો કોઈ સવાલ જ નથી. મૂળ સવાલ છે વ્યવસ્થાનો, વ્યવસ્થા પરિવર્તનનો. મુદ્દો એ આવે છે કે જે રીતે જે કામ થવું જોઈએ એમાં ક્યાં કુણપ આવતી હોય તો અમારી જવાબદારી છે. પાર્ટી માટે ચિંતા હોય, પાર્ટીની ચિંતા કરતા હોય ત્યારે અમારે બોલવું પડે. નેતા બોલે, કાર્યકર્તા ડરના મારે ના બોલી શકે, પણ નેતાએ બોલવું પડે. એટલે બોલ્યા છીએ તો પાર્ટીના હિતમાં જે બોલી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતની આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો જવલંત વિજય થાય, તો એના માટે કોઈએ તો બોલવું પડશે. એટલે ઈમાનદારીથી બોલું છું, એને કોઈ પાર્ટી વિરોધની વાતને સમજવાનો પ્રયત્ન ના કરો.
બીજું હું પત્રકાર મિત્રોને કહું છું, સમયની રાહ જુઓ, સમયમાં ખૂબ તાકાત છે અને સમય એ ઘણું બધું કહી જતો હોય છે, એટલે સમયની રાહ જુઓ, સમય આવે બધું જ ખબર પડી જશે. તમે એવું પણ કહ્યું હતું અલ્પેશભાઈ કે તમને રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ છે. સી, રાહુલ ગાંધી ઉપર મને સંપૂર્ણ ભરોસો છે, મારી વાત પણ એમની જોડે મૂકી રહ્યો છું. હજુ પણ કહું છું આપને કે નબળા માણસો મજબૂત માણસોને હેરાન કરવાનો ક્યારેક પ્રયત્ન કરે ત્યારે મજબૂત માણસ ચૂપ ના બેસી શકે. એ સમયમાં બધું જ કઈ સિસ્ટમ છે, એ કેવી વાત કે જે ઈમાનદાર કાર્યકર્તાઓ છે, જે મજબૂત કાર્યકર્તાઓ છે, સિનિયર આગેવાનો છે, આવા બધાનો સમન્વય સાથે બધાએ જોડે રહીને ચાલવું પડે. પણ હું હજુ પણ કહું છું કે કોંગ્રેસ પાર્ટી આવનારી લોકસભાની ચૂંટણી 9-12 સીટો તો અત્યારે ક્લિયર જીતે એવી છે, તો આવનારા સમયમાં જે કોઈ રીતની વ્યવસ્થા થાય એમાં આ તમામ સીટો ઉપરની અત્યારથી તૈયારીઓ ચાલુ થાય અને આવનારા સમયમાં ઈમાનદાર કાર્યકર્તાઓ, ઈમાનદાર નેતાઓને પ્રાધાન્ય મળે એના માટેની વાત. અલ્પેશ ઠાકોર ઠાકોર સેનાનો પ્રમુખ છે, એટલે અલ્પેશ ઠાકોરને મહેરબાની કરીને કોઈ પિન મારવાનો પ્રયત્ન ના કરે. અલ્પેશ ઠાકોર લાખો સેનાનો સેનાપતિ, સમાજ માટે નીકળ્યો છું, ગુજરાતના ગરીબો બેરોજગારો માટે લડું છું, ખેડૂતો માટે લડું છું, એને દબાવવાનો કે કઈ રીતે પિન મારવાનો કોઈ પ્રયત્ન ના કરે. અલ્પેશ ઠાકોરે સમાજના અવાજની વાત કરી. દેખીએ જિસ તરહ કી બાતે આ રહી હૈ. મેં કોંગ્રેસ પાર્ટી સે નારાજ નહીં હું, કોંગ્રેસ પાર્ટી કે અંદર મુજે રાહુલજી પે સંપૂર્ણ ભરોસા હૈ, પર જીસ તરહ સે ગુજરાત કે અંદર જો વ્યવસ્થા પરિવર્તન હમ ચાહતે હૈ વો નહીં હો રહા હૈ ઉસકી બાત ભી રખૂંગા, ઓર જીસ તરહ સે કહીં મેરે સંગઠન કે યુવાઓ કો કહીં પે ભી ડેમેજ કરને કા જો પ્રયાસ હો રહા હૈ ઉસકે ખિલાફ કી બાત લિખી. દેખાય બધા જવાબ. તો આ સૌથી મોટા સમાચાર, અલ્પેશ ઠાકોર સેનાના પ્રમુખ છે અને ઠાકોર સેના ઠાકોર જ્ઞાતિના લોકો માટે તેઓ સતત લડતા રહ્યા છે, લડતા રહેશે, આ વાત તેમણે રજૂ કરી છે. અલ્પેશ ઠાકોર સેનાના પ્રમુખ છે અને તેઓ કહેતા દેખાયા કે ઉગ્રતાથી તેમણે કહ્યું, મને કોઈ પિન મારવાનો પ્રયાસ ના કરે. નીતિન પટેલે આપેલા નિવેદન પછી તેમણે આ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે નબળા માણસો મજબૂત માણસોને હેરાન કરી રહ્યા છે, તો આ પ્રકારનો પ્રયત્ન ન કરે. જ્યારે મજબૂત માણસ તેનો ગુસ્સો દર્શાવશે તો નબળા મનના જે નબળા માણસો છે તેમની ખેર નહીં રહે. આ સાથે જ તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે તેમની જે પણ વાતચીત છે તે તેમણે રાહુલ ગાંધી સુધી પહોંચાડી છે અને રાહુલ ગાંધી પર તેમને પૂરો વિશ્વાસ છે. તો હાર્દિક પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. તો ભાજપનું કામ છે અનામત આપવું, ખેડૂતનું દેવું માફ કરવું, યુવાનોને ન્યાય અપાવો. હા, કોંગ્રેસ એનો અવાજ બની શકે, એ વાત રજૂ કરી શકે અને કોંગ્રેસે વિધાનસભામાં કરી છે એ બાબતે હું કોંગ્રેસને સ્પષ્ટ સમર્થન આપું છું અને સ્પષ્ટ એ બાબતે એનો વિરોધ નહીં કરું. ખાસ કરીને અલ્પેશનું હાલમાં નિવેદન આવેલું છે કે કોંગ્રેસની અંદર વ્યવસ્થા પરિવર્તનની જરૂર છે. જૂના વાસણોને લીંબુ ઘસીને સાફ કરી નાખો તો એ નવું ના થાય, એ જૂનું જ રહે. ખાલી થોડુંક તમને એવું લાગે કે હવે આ વાસણ આપણા ઘરની અંદર થોડીક શોભા વધારી શકે, બસ મારું એ જ વાત છે કે વ્યવસ્થા પરિવર્તન પણ ઘણીવાર જરૂરી હોય છે, પણ એ વ્યવસ્થા પરિવર્તનની જગ્યા કોણ લઈ શકશે? તમે એક ઘરમાંથી બીજે ઘરે જશો પણ એ ઘર જેવું બીજું ઘર છે કે નહીં? તો સારા લોકોની જરૂર છે, સારા યુવાનોની જરૂર છે જે લોકોના કામ કરી શકે, પણ મહત્વાકાંક્ષા અને સ્વાર્થી લોકોની જરૂર નથી. કોંગ્રેસના નબળા જે નેતાઓ છે તે મજબૂત નેતાઓને હેરાન પરેશાન કરે છે એવું અલ્પેશ ઠાકોર નક્કી કરે છે. પહેલા તો એ નક્કી અલ્પેશે કરવું પડશે કે નબળું કોણ છે અને મજબૂત કોણ છે, જે ક્લિયર તો થશે ને તો ખબર પડશે કે નબળા નેતાઓ મજબૂત નેતાઓને પરેશાન કરે છે કે મજબૂત જે નવા આવેલા છે જે કામ કરવા માંગે છે એને હેરાન કરે છે. તો એ ક્લિયરિટી આવી જોઈએ, એની સ્પષ્ટતા થવી જોઈએ કે મજબૂત કોણ છે ને નરમ કોણ છે. હમણાં અલ્પેશ ઠાકોરે થોડા દિવસો પહેલા કોંગ્રેસના સિનિયર નેતાઓ પૂર્વ પ્રમુખો સાથે પણ બેઠક કરેલી, આ બેઠકને કઈ રીતે તમે જુઓ? દેખો, દિનશા પટેલ એ બેઠકમાં હાજર રહ્યા એટલે સ્વાભાવિક રીતે એ બેઠકને મહત્વપૂર્ણ ગણવી જોઈએ.
અને એમની શું વાત છે, પાર્ટી નક્કી કરે કોંગ્રેસ પાર્ટીએ શું કરવું જોઈએ શું નહીં. હું કોંગ્રેસ પાર્ટીમાં મતો છું જ નહીં, તો મારે કંઈ એની સલાહો આપવાની જરૂર નથી, પણ કંઈક સારું થાય જેથી લોકોનું સારું થાય, લોકોનું હિત જળવાય, લોકોને સત્તા હોય કે વિપક્ષ હોય એની ઉપર ભરોસો આવે એવું કામ કરવું જોઈએ. આજે ગુજરાતમાં મયુર એટલા બધા પ્રોબ્લેમ દિવસે દિવસે વધી રહ્યા છે, ખેડૂતોના પ્રોબ્લેમ, યુવાનોના પ્રોબ્લેમ, મહિલાઓની સુરક્ષાના પ્રોબ્લેમ, આની ઉપર સરકારે કામ કરવું જોઈએ. સરકાર કામ ન કરે તો વિપક્ષે મેદાને આવવું જોઈએ. પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દા કે શિક્ષણનો મુદ્દો હોય, વિપક્ષે મેદાને આવીને વિરોધ કરવો જોઈએ, રોડ ઉપર આવવું પડશે. બાકી હું નથી માનતો કે લોકસભામાં કોઈ ફાયદો થાય. ખાસ કરીને જો વાત કરીએ જે રીતે રાજકોટની અંદરથી કે ડેપ્યુટી સીએમ હવે આવશે એ વાતે પણ વમણ પકડેલું, કોરજીભાઈએ નકારી પણ દીધેલી, ત્યારબાદ એવી પણ વાત આવેલી કે વડાપ્રધાને રાજકોટથી ચૂંટણી લડશે લોકસભાની. આ ફક્ત વાતો છે કે હવે ભાજપે ડરી ગઈ છે? મને એ નથી ખબર કે વાતો કોણ લાવે છે, મીડિયા લાવતું હોય છે, મીડિયાને ખબર હોય છે વાતો ક્યાંથી ક્યાંથી આવે છે. હવે પહેલી વાત રહી કે બનારસથી નરેન્દ્રભાઈ ચૂંટણી નહીં લડે તો ક્યાંથી લડશે? બનારસથી ન લડવું તેનો મતલબ એવો થયો કે યુપીમાંથી બધી સીટો હારી રહ્યા છે એટલે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ત્યાંથી બહાર નીકળી રહ્યા છે. રાજકોટમાં શા માટે લડે? કેન્દ્ર સરકારે કરી છે એક મોટી જાહેરાત. કેન્દ્ર સરકારની આ મોટી જાહેરાત, સવર્ણ જ્ઞાતિઓ માટે 10% અનામતની જાહેરાત. સવર્ણ જ્ઞાતિઓ માટે હવે અનામત ઉપલબ્ધ છે, 10% અનામતની જાહેરાત. લોકસભા ચૂંટણી પહેલા આ એક મોટો દાવ રમ્યો છે કેન્દ્ર સરકારે, તેમ કહી શકાય. કેન્દ્ર સરકારની આ જાહેરાતથી ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો મળી શકે છે. અનામતનો નિર્ણય લીધેલો છે, શું પ્રથમ પ્રતિક્રિયા? અચ્છા, 10% અનામત તો જો મને એ બાબતે કોઈ ફોર્મ્યુલા ખ્યાલ નથી, પણ 10% અનામતની વાત હશે તો જોવી પડશે કઈ રીતે છે. કેબિનેટે નિર્ણય લીધો છે તેમાં સમરોમાં કયા કયા સમાજને જોઈન કરવાની વાત હશે, હજી સુધી મારી જોડે એનું કોઈ લિફરેટ નથી આવ્યું, એ જોઈશ તો હું ચોક્કસ સાચી જ હશે પ્રક્રિયા આપીશ. અત્યારે જ કેન્દ્ર સરકારે આ પોતાની કેબિનેટની અંદર આ નિર્ણય લીધેલો છે ને, જાહેરાત કરેલી છે 10% સવર્ણોના અનામત. 10% સવર્ણોને અનામત બંધારણીય હશે કે ગેરબંધારણીય એ પણ ચેક કરવું પડશે. કઈ રીતે આપી છે, આર્થિક આધારે આપી છે, સામાજિક આધારે આપી છે, એનું પણ એક ધ્યાન સાથે જોવું પડશે. અને એનું જે પણ એ લોકોએ કેબિનેટમાં ઠરાવ પસાર કર્યો હશે એ ઠરાવને પણ સમજવો પડશે કે પહેલાં દરની અંદર કયા કયા સમાજને જોઈન કરવામાં આવ્યો છે. સામાજિક, રાજકીય, આર્થિક આ ત્રણે ત્રણ ભાગની અંદર અનામત આપવાની વાત થઈ છે, કઈ રીતે જો એ પ્રમાણે ધ્યાન રાખીશું તો વધુ ખબર પડશે. ખાસ કરી અને છેલ્લા ઘણા સમયથી તમે ગુજરાતની અંદર લડત લડો છો અને અચાનક હવે કેન્દ્ર સરકાર આ રીતે 10% અનામતની જાહેરાત કરે છે, કઈ રીતે? સારી વાત છે ને, ઘણા બધા લોકો કહેતા કે અનામત ન મળી શકે, મળી છે, જો આ લાગુ થશે તો હું મોદી સાહેબનો આભાર માનીશ. ખાસ કરી આની અંદર આર્થિક રીતે પછાત સવર્ણોનો શબ્દ વાપરવામાં આવેલો છે. આર્થિક રીતે ઉપર જોવું પડશે ને કેટલા ક્રિમિનલ રાખે, 6 લાખ, 5 લાખ, 4 લાખ રૂપિયા. અને એમાં પણ હું માનીશ કે જેટલા પણ ગરીબ લોકો છે, એમાં બ્રાહ્મણ હોય, પટેલ હોય, રાજપૂત હોય, કોઈ પણ સમાજ હોય, એને અનામતનો લાભ મળવો જોઈએ. એટલે જે રીતે આનંદીબેન સરકારે EBC આપેલી હતી તે રીતે હવે મોદી સરકારે પણ તેમની કેબિનેટે મંજૂરી આપી દીધેલી છે EBCની જ, આર્થિક રીતે જે સવર્ણ. વારંવાર મયુર એ જ કહું છું કે લાગુ થશે કે નહીં, એ બંધારણીય રીતે એલાઉડ થશે કે નહીં. જો નહીં થાય તો એનો મતલબ એવો છે મોદી સાહેબે પણ એક નવી લોલીપોપ લોકોને આપી છે. એટલે સમગ્ર દેશની અંદર જે રીતે સવર્ણ સમાજનો વિરોધ હવે ધીમે ધીમે ઉગ્ર થઈ રહેલો છે, એને ડામવા માટેનો આ એક પ્રયાસ છે. જેમ કે રાજસ્થાન હોય યા મધ્યપ્રદેશ હોય યા ગુજરાત જેવા વિસ્તારમાં બ્રાહ્મણ અને રાજપૂત જે લોકો એમના વિરોધમાં છે, ગુજરાતમાં પટેલ સમાજ વિરોધમાં છે, તો એને ડામવા માટેનો આ સરકારનો એક પ્રયાસ હોઈ શકે. પણ હજુ જો હું એ જ કહું છું, જ્યાં સુધી તમે ઠરાવ વાંચશો નહીં કેબિનેટનો કે કઈ રીતે સવર્ણો નાનામત આપવાનું નક્કી કર્યું છે, ત્યાં સુધી હું નથી માનતો કે એ વિશે કાંઈ બોલવું જોઈએ. ખાસ કરીને આ નિર્ણય છે એનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી હાર્દિક પટેલનું જે આંદોલન છે એની રણનીતિ કઈ રીતે રહેશે અને આંદોલન કઈ રીતે આગળ વધશે? જો 10% અનામત લાગુ થશે, જો એનો લોકોને ફાયદો થશે તો બિલકુલ એને હું આવકારીશ. અને જે પ્રમાણે 10% EBC પ્રમાણે જો લોલીપોપ જશે નરેન્દ્ર મોદીની 10% સવર્ણોની અનામત, તો હું નરેન્દ્ર મોદીનો ખુલ્લેઆમ વિરોધ કરીશ અને એ નીતિને સાથે અમે લોકોની વચ્ચે પણ જઈશું. એટલે માત્ર હવે ગણતરીના દિવસો લોકસભાને બાકી છે, જે રીતે 3 સ્ટેટની અંદર સત્તા ગુમાવેલી છે, ત્યારબાદ તમને લાગે છે કે આ સવર્ણ સમાજને લોલીપોપ આપવાનું કામ છે? બિલકુલ, લોકસભામાં કેમ કે આખા દેશની અંદર સવર્ણોની વસ્તી પણ ખૂબ મોટી સંખ્યામાં છે, તો સવર્ણોના વોટને પોતાની તરફ આકર્ષવા માટેનો આ એક ધંધો હોઈ શકે.
અને નરેન્દ્રભાઈ તો એ બાબતે બહુ હોશિયાર છે, માસ્ટર છે કે કઈ રીતે જાહેરાતો કરવી, કઈ રીતે લોકોને આકર્ષવા, કઈ રીતે લોકોને મૂર્ખ બનાવવા, એવા પ્રયાસ હોય તો હું માનું છું કે લોકોએ જાગૃત થવાની જરૂર છે. 15 લાખ રૂપિયા તો ખાતામાં આવ્યા નથી, લોકોને નોકરીઓ તો મળી નથી, દાઉદ તો પાછો આવ્યો નથી, રામ મંદિર તો બન્યું નથી, તો આવા બધા સવાલો તો સરકારને કરવા જ પડશે ને. અને જો સરકાર તમને લોકોને વારંવાર મૂર્ખ બનાવશે, ગુમરાહ કરતી રહેશે, તો એવું માનું છું કે સરકારની સામે જનતાએ પોતાનો અવાજ મક્કમતાથી ઉઠાવવો પડશે. ખાસ કરીને આ રાજનૈતિક માહોલની અંદર જે રીતે કેન્દ્ર સરકારે આર્થિક રીતે અનામત 10% આપેલી છે, તો હવે હાર્દિક પટેલ જો એ યોગ્ય હશે, બંધારણીય રીતે હશે, તો કોઈ પક્ષ નક્કી કરશે કે લોકસભાની અંદર હાર્દિક પટેલ આ પક્ષની અંદરથી જોવા મળશે? બહુ નવાઈની વાત છે કે ડાયરેક્ટ પક્ષ અને રાજનીતિ સાથે એ મુદ્દો આવી જાય. હું એ જ કહું છું, એકવાર ઠરાવ સમજીએ તો ખરા કે કઈ કઈ રીતે આપવાની વાત છે, ક્રિમિનલ કઈ રીતે આપવાની, અને એ લાગુ થશે કે નહીં. 10% આર્થિક આધાર અનામત હું નથી માનતો લાગુ થઈ શકે, સર્વે વગર કઈ રીતે થઈ શકશે, પણ એકવાર એનો ઠરાવ સમજશું તો ખબર પડશે. ખાસ કરી અને અનામતનો મુદ્દો જો પૂર્ણ થઈ જશે તો પછી હાર્દિક પટેલ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાશે? બિલકુલ, તો પછી એક સારો નિર્ણય લઈશું. મારો એક જ હેતુ હશે કે જે વાત લઈને હું નીકળ્યો તો એનું સમાધાન આવે, એ લોકોને ન્યાય મળે, એ પછી હું ખેડૂતો માટે લડીશ, યુવાનો માટે લડીશ. મારું કામ છે લડવાનું, લોકોને ન્યાય અપાવવાનું. એટલે કોઈ રાજકીય પક્ષ સાથે જોડાય અને લડાઈ લડશો કે એકલા લડશો? હજુ એવું કાંઈ નક્કી નથી કર્યું મેં, પણ ચોક્કસ કંઈ પણ એવું નક્કી થતું હશે, જો મારા સમાજ અને લોકોના હિતના પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય તો ચોક્કસ એ રાજનીતિ વિશે વિચારીશું, અને વિચારીશું ચોક્કસ હું તમારા બધાની વચ્ચે જાહેરમાં એ વાત કરીશ. જે રીતે કેન્દ્ર સરકારે આ જે અનામત આપેલી છે, હાર્દિક પટેલ પોતાના આંદોલનની જીત માને છે? લાગુ થશે તો હું જીત માનીશ, અને લાગુ નહીં થાય તો એવું માનીશ કે સરકાર આંદોલનને તોડવાનો હીન પ્રયાસ કરી રહી છે. અને મારું એ પણ હકીકત છે કે આંદોલન 3-3 વર્ષથી ચાલે છે, ઘણા બધા લોકો મહેનત કરે છે, મજૂરી કરે છે. શા માટે? તો કે યુવાનોને સારું શિક્ષણ મળે, મોંઘવારીવાળું જે શિક્ષણ છે એમાંથી યુવાનોને બાકાત થાય, સારી નોકરી મળે, એના માટેની અમારી લડાઈ છે. અને અમારી લડાઈ અનામતની શા માટે ઊભી થઈ? તો કે બેરોજગારી છે, ખેતી ખતમ થઈ રહી છે, મોંઘવારીવાળું શિક્ષણ બની રહ્યું છે, અને એની અંદર જો આ ફાયદો અમને થતો હશે તો હું આખી ગુજરાતની જનતાને, એમાં કોઈ સમાજને બાદ રાખીને આખી જનતાની ગુજરાતનું નમન કરીશ કે ખૂબ સારું કામ થયું છે. લડાઈને ક્યાંક ને ક્યાંક સફળતા ઉપર તો લઈ જવી પડશે. એટલે સફળતા મળી જશે જે રીતે તમે વાત કરો છો, અભ્યાસ કરી લેશો, તમને એવું લાગશે કે આ તમારી જીત છે, ખાસ કરીને પાટીદાર અનામત આંદોલનની જીત છે. તો પછી આગળના જે અન્ય મુદ્દાઓ છે એ માટે કોઈ રાજકીય પક્ષને પસંદગી કરશો? બિલકુલ, સારા મુદ્દાઓ માટે લડવું એ ખૂબ જરૂરી છે, અને જેટલું રોડ ઉપર લડીએ છીએ એટલું વિધાનસભામાં અને સંસદ સભ્યમાં પણ જરૂરી હોય છે લડવા માટે. તો ચોક્કસપણે આગળની શું રણનીતિઓ છે, આગળનો શું રાજનીતિ માહોલ છે, એ માહોલને નક્કી કરીને હું મારો ફેસલો કરીશ. અને મારું એક જ ઉદ્દેશ છે કે હું નેતૃત્વ રાજ કરવા માટે નહીં ઊભું કર્યું મેં, મારું નેતૃત્વ જે છે લોકોની સેવામાં કેમ વપરાય, લોકોને ફાયદો કેમ કરાવી શકું, અને વારંવાર લોકોના હિતના અવાજ હું કેમ ઉઠાવી શકું, એના માટેનું મારું નેતૃત્વ છે. અને એ નેતૃત્વને હું કામ કરતો રહીશ. આજે પાટીદાર સમાજની અનામત આંદોલનથી જે લડાઈ હતી, એ લડાઈ આજે અમે દરેક સમાજ સુધી પહોંચાડી છે. તો જો અનામતની જે તમે વાત કરો છો, કેમ કે હજુ મેં જોયું જ નથી, ડાયરેક્ટ તમને ઇન્ટરવ્યૂ આપું છું, એટલે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે પણ કોઈ નિર્ણય કર્યો હશે એનો એકવાર અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. એ અભ્યાસમાં લાગતું હશે ઓકે છે તો બિલકુલ ઓકે તરીકે હું મારો જવાબ આપીશ. 2019 પછી હાર્દિક પટેલને અમે ક્યાં મળીએ? દિલ્હી મળી? તમારે જે મેં વિભુને કીધું હતું જ્યારે બી મારે ઇન્ટરવ્યૂ હતું કે જે પણ નિર્ણય હશે તો સારી જગ્યાએ લઈશું, કાં ગાંધીનગર કાં દિલ્હી. તો ચોક્કસ હાર્દિક પટેલનું કહેવું છે કે જો મોદી સરકારનો નિર્ણય યોગ્ય હશે અને બંધારણીય હશે તો આગામી લડાઈ કોઈ રાજકીય પક્ષ સાથે પણ તેઓ લડશે અને સમાજ હિત માટે જે કામ હશે તે કરશે. તો આ બ્રેકિંગ ન્યૂઝ સૌથી મોટા સમાચાર. કેન્દ્ર સરકારની જાહેરાત પર હાર્દિક પટેલે આપી પ્રતિક્રિયા. આજે સવર્ણ જાતિઓને 10% અનામતની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે, તેનો અભ્યાસ કરવામાં આવશે અને તે પછી નિર્ણય લેવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલા છે આ કેન્દ્ર સરકારની એક મોટી જાહેરાત. સવર્ણ જ્ઞાતિના લોકો માટે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી મળી ગઈ છે આ પ્રસ્તાવને. આર્થિક રીતે 50 સવર્ણોને 10% અનામત આપવામાં આવશે. ત્યારે હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ક્રીમી લેયર જે કેટલું નક્કી કરવામાં આવ્યું છે તેનો અભ્યાસ કરવામાં આવશે અને તેના આધારે વિચારણા કરવામાં આવશે. અને જો સંપૂર્ણ રીતે આ ઘટનાક્રમ છે તેને લાગુ કરવામાં આવે છે, 10% અનામતની જે જાહેરાત કરવામાં આવી છે તેને લાગુ કરવામાં આવે છે સવર્ણો માટે, આર્થિક રીતે 50 સવર્ણો માટે, તો તેની લડાઈનું કંઈ ફળ મળ્યું છે તેવું તે માની લેશે. અને અન્ય જે અન્યાયિત વર્ગ છે, પીડિત વર્ગ છે, તેના માટેની જે લડાઈ છે તે યથાવત રાખશે. તો સમાજના હિતમાં જે નિર્ણય લેવાનો થશે
તે લેવામાં આવશે સમાજના તમામ મૂવીઓ સાથે મુલાકાત કરીને. સવર્ણ જાતિઓને 10% અનામતની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. આ સૌથી મોટી જાહેરાત લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા. પછાત રીતે આર્થિક રીતે જે પછાત હશે સવર્ણ તેમને 10% અનામતનો લાભ આપવામાં આવશે. આ એક મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે. કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ આ નિર્ણય છે તે જાહેર કરવામાં આવ્યો છે. તો વિવિધ રાજ્યોમાં જે રીતે અનામતને લઈને અવાજ ઉઠવા લાગ્યો, જે રીતે વિરોધ પ્રદર્શનો થયા હતા તેને લઈને આખરે કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા આ નિર્ણય કર્યો છે. 10% અનામતની જાહેરાત આર્થિક રીતે પછાત સવર્ણોને. અને આ ઉપરાંત આ પ્રકારના નિર્ણયની સાથે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી સંવાદદાતા મયુર દ્વારા વાતચીત કરવામાં આવી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ સાથે, ત્યારે હાર્દિક પટેલે કહ્યું કે આ જે જાહેરાત કરવામાં આવી છે સૌથી પહેલા તો તેનો અભ્યાસ કરવામાં આવશે. જે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે તેની જાહેરાત કરવામાં આવશે. આ મામલે હાર્દિકે શું વાતચીત કરી હતી વધુ એકવાર સંભળાવીએ આપને. સરકારે કેબિનેટની અંદર નિર્ણય લીધેલો છે શ્રવણોને 10% અનામતનો નિર્ણય લીધેલો છે, શું પ્રથમ પ્રતિક્રિયા? અચ્છા, 10% અનામત તો જો મને એ બાબતે કોઈ ફોર્મ્યુલા ખ્યાલ નથી, પણ 10% અનામત ની વાત હશે. પ્રતિક્રિયા હાર્દિક પટેલ આપી રહ્યા છે તે વધુ એકવાર આપને સંભળાવીશું. આપણી સાથે ફોન લાઈન પર રેશમા પટેલ ભાજપના નેતા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાતચીત કરીશું. જે રીતે 10% અનામતની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે આર્થિક રીતે પછાત સવર્ણો માટે, તે અંગે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા શું? જી બેન, જે પણ કઈ આપ્યું છે એ લોકોના હિત માટે આપવાની વાત છે, એટલા માટે ચોક્કસ રીતે હું આ નિર્ણયને આવકારીશ. કારણ કે લોકોને કઈ મળવાની આશા એક બંધાઈ છે, પરંતુ હજી પણ એના નીતિ નિયમો વિશે શું છે એ વિશેની કોઈ વિસ્તૃત માહિતી છે ને, એટલા માટે એના ઉપર પણ ધ્યાન દોરીશું ને કઈ ત્રુટીઓ આવશે તો એમાં પણ ચોક્કસ ફરી પછી રજૂઆત કરીશું. પરંતુ કઈક આપ્યું છે એટલા માટે એ સ્વીકારવું પણ આપણી ફરજ છે, કારણ કે લોકોના હિતમાં છે. ચોક્કસ, 2019ની લોકસભા ચૂંટણી પહેલાની આ જાહેરાત છે તો શું લોલીપોપ ગણી શકાય કે પછી આ જાહેરાતને આપ માની રહ્યા છો કે સંપૂર્ણ રીતે લાગુ પણ કરવામાં આવશે? જી બેન, એટલા માટે જ મેં કહ્યું કે હજી એના અંદરના નીતિ નિયમો જાણવા જરૂરી છે. કારણ કે ગુજરાતમાં પણ આવો એક પ્રયાસ થયો હતો જે આજ નિષ્ફળ છે, તો બની શકે કેન્દ્ર લેવલથી ક્યાંક કોઈ કાચું ન કપાયું હોય એવી આશા રાખીએ છીએ. એટલા માટે સમય લઈએ છીએ કે એનો વિષય વિસ્તૃત શું છે એના ઉપર પછી આપણે ટિપ્પણી કરી શકીએ. ચોક્કસ રેશ્માજી, આપ જે રીતે વાત કરી રહ્યા છો એમને નહીં છોડશે. જી, આપ જે રીતે વાત કરી રહ્યા છો ભાજપના જ નેતા તરીકે આ જે વિસ્તૃત ચર્ચા કર્યા પછી આ નિર્ણયને સમજ્યા પછી જો કોઈ ત્રુટીઓ લાગી તો કેવી રીતે વિરોધ કરશો? ચોક્કસ રીતે બેન, હવે તો લોલીપોપ હજમ કરવાની થોડીક પણ જગ્યા નથી. બહુ બધા લોલીપોપ ગુજરાત લેવલે તો આપી ચૂક્યા છીએ અને જો કેન્દ્ર લેવલે આપવાનું દુશાસન કરશે તો પછી તો આ પૂરો દેશ એમને જવાબ આવશે. એટલા માટે તો અમારી તાકાત પણ વધી જશે. એટલે આશા વ્યક્ત કરું છું કે આ નિર્ણય સકારાત્મક હોય અને પ્રજાલક્ષી હોય, ચૂંટણીલક્ષી ના હોય. ચોક્કસ રેશ્માજી, આપ રાજકારણમાં જોડાયા પછી, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયા પછી એ જાણવું પણ જરૂરી બની જાય છે કે રાજકારણને થોડું ઘણું સમજ્યા પછી શું આપને એવું લાગી રહ્યું છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક છે? જી, આપનો પ્રશ્ન સમજી નહીં શકી. આપ ભાજપ સાથે જોડાયા, રાજકારણને જે રીતે આપ સમજ્યા છો આટલા સમયમાં, કહી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલાનો આ એક દાવ ખેલ્યો છે કેન્દ્ર સરકારે મતને વોટ બેંકને એન્કેશ કરવા માટે? જો ચૂંટણીઓ એકદમ નજીક છે એટલા માટે સામાન્ય પહેલા નજરમાં તો એવું જ દરેકને લાગશે, પરંતુ હું અહીંયા સકારાત્મક દ્રષ્ટિથી એટલા માટે જોવા માંગુ છું કે લોકો માટે કંઈક જાહેરાત થઈ છે અને આ જાહેરાતમાં કઈ ત્રુટીઓ હશે તો અવાજ ઉઠાવીશું. ચૂંટણી લક્ષી જાહેરાતો થાય છે એ પણ હું સ્વીકારું છું. ગુજરાત લેવલે તો ઘણી બધી ચૂંટણી લક્ષી જાહેરાતો થઈ છે, જે 2017ની ચૂંટણી લક્ષી જાહેરાતો પૂરી નથી થઈ અને અહીંયા જાહેરાતો કરવામાં આવે છે. એટલા માટે 100% આપની વાત જોડે પણ હું સહેમત છું કે એવું ન બને કે આ ચૂંટણી લક્ષી હોય. આભાર રેશ્માજી આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા બદલ. લાલજી પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે કેન્દ્ર સરકારની આ જાહેરાતને તેઓ કઈ રીતે જોઈ રહ્યા છે. લાલજીભાઈ, હેલો. હા જી, આપ 10% અનામતની જે જાહેરાત કરી છે પછાત રીતે સવર્ણ વર્ગ માટે, તેને આપ કઈ રીતે જુઓ છો? આપનું શું માનવું છે આ જાહેરાત બાદ? બેન, જાહેરાત જે કરી જો ખરેખર 10% કાયદેસર રીતે મળતી હોય તો અમે આવકારીએ છીએ. બાકી જે લોકસભા ઇલેક્શન પહેલા અમે જાહેરાત કરી હતી 2 દિવસ પહેલા મીડિયાની અંદર
કે લોકસભા પહેલા સવર્ણોને અનામત નહીં મળે તો તમામ સવર્ણો ભેગા કરીને સરકારનો વિરોધ કરીશું, એમના વિરોધના કાર્યક્રમ કરીશું. પણ જ્યારે આજે કેબિનેટે મંજૂરી આપી છે તો અમે આશા રાખીએ કે આ ખાલી મંજૂરી જ ના હોય અને ખરેખર વાસ્તવિક સવર્ણોને અનામત મળે અને અનામત 58 સમાજને છે એમાં વધારો થાય એવા પણ અમે પ્રયત્ન કરીએ. તો જો કાયદેસર રીતે કોર્ટમાં પણ પછી તકલીફ ના પડે રીતે હશે તો 100% અમે આવકારીએ છીએ. લાલજીભાઈ, હાલ પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે કે આ 10% અનામતની જાહેરાત બાદ સ્થિતિ એ થઈ છે કે હવે સંવિધાનમાં સંશોધન કરવું પડશે, 50% સીમા પાર થઈ ચૂકી છે અનામતના સંદર્ભમાં, આ અંગે શું કહેશો આપ? હું એ જ બેન વાત કરું કે ખાલી જાહેરાત પૂરતું ના હોવું જોઈએ, કારણ કે જયારે લોકસભા આવી રહી છે અને સમગ્ર ભારત દેશની અંદર આજે સવર્ણો જયારે રોડ ઉપર આવ્યા છે અને અનામત માટેનું જે આંદોલન ચાલી રહ્યું છે એમાં જયારે બધાની એકતા થઈ છે તો એકતા થકી આજે ફક્ત જાહેરાત ના થાય પણ ખરેખર લીગલી રીતે પણ અનામત મળે એ માટેનું હશે તો 100% અમે વધાવીએ છીએ. બાકી અમારું અનામત આંદોલન એ ફક્ત અનામત માટે છે, એના માટે અમે લડતા રહેશું. ચોક્કસ, અનામત જો વ્યવસ્થિત રીતે આ જાહેરાત પ્રમાણે લાગુ નથી કરવામાં આવતું તો લોકસભા ચૂંટણી પહેલા પણ આપ કેવી રીતે આ વિરોધ પ્રદર્શન છે તે આગળ વધારશો અને આપની રજૂઆત કરશો? અમે તો જ્યારથી આંદોલન ચાલે છે અને છેલ્લા તમે જોવા મહિનાથી અમે જે પણ જગ્યાએ પ્રોગ્રામ આપીએ છીએ એમ જિલ્લા વાઇઝ અમે પ્રોગ્રામ આપીશું અને ગુજરાત બહાર પણ જ્યાં પણ જે પાટીદાર સમાજના લોકો વસે છે એમને પણ જાગૃત કરીશું. કારણ કે સમગ્ર સવર્ણ સમાજ અને ગુજરાત બહાર જ્યારે બધા લોકો જાગૃત રહેશે તો સરકારને અમને અનામત આપ્યા વગર છૂટકો જ નથી એવું વાતાવરણ ઊભું કરીશું. કારણ કે અમારી લડાઈ એ મુખ્ય લડાઈ અનામત માટેની લડાઈ છે. કાયદાકીય નિષ્ણાત આપણી સાથે પરેશભાઈ જોડાયા છે. લાલજીભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરી. પરેશભાઈ, જે રીતે કેબિનેટે મંજૂરી આપી છે, આર્થિક રીતે પછાત વર્ગ સવર્ણો છે તેમને 10% અનામતની જાહેરાત કરી છે, કાયદાકીય રીતે કેટલું સંભવ છે દરેક વ્યક્તિને 10% અનામત માટે જે હકદાર છે તેમને મળવા પાત્ર રહેશે? મેડમ, અનામત કોઈને મળતી હોય એની સામે કોઈને વાંધો ના હોઈ શકે. જયારે બંધારણ અને કાયદો જોવામાં આવે ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટે મેક્સિમમ બેન્ચ ઇન્દિરા સાહનીનું જજમેન્ટ આવેલું છે. એ ઇન્દિરા સાહનીના જજમેન્ટની અંદર એકદમ ક્લિયર થયેલું છે કે આ દેશની અંદર અનામત ફક્ત અને ફક્ત જાતિના આધારે મળી શકે, આર્થિક આધારે ન મળી શકે. એટલે આ દેશની અંદર અનામત એવી એ જ વ્યક્તિને મળી શકે કે જેની જાતિ શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ માં આવતા હોય અને અધરવાઇઝ તો ઓબીસી માં આવતા હોય. એના સિવાય સવર્ણ કોમ્યુનિટીને ન આપી શકાય. એનું કારણ છે આર્થિક રીતે અનામત એટલા માટે ના મળે કે સુપ્રીમ કોર્ટે ક્લિયર કર્યું છે કે આર્થિક જે માપદંડ છે એ અનામત મેળવવાનો માપદંડ નથી. આર્થિક આધારે સરકારની વિવિધ યોજનાઓ છે, એમાંથી એ લોકો સહાય લઈ શકે, એજ્યુકેશનલ સહાય લઈ શકે, પણ જો એમને અનામત. પરેશભાઈ, આપની પાસેથી એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે સંવિધાનમાં સંશોધનની હવે જે વાત કરી છે કેન્દ્ર સરકારે, કારણ કે કેન્દ્ર સરકારને પણ ખ્યાલ હશે કે આ રીતે 10% આર્થિક આધાર પર અનામત આપવું સંભવ નથી, ત્યારે આ જે પ્રસ્તાવ છે સંવિધાનમાં સંશોધનનો તે કેવી રીતે જુઓ છો આપ? હું એવી રીતે જોઉં છું કે 2019 લોકસભાનું ઇલેક્શન નજીક આવે છે. સરકાર પોતે પણ જાણે છે, સરકારના કાયદાવિદો પણ જાણે છે કે કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. અને જો સરકારે લાવવો હોય તો અત્યારે સરકાર પાસે લોકસભામાં પૂર્ણ બહુમતી છે, પણ લોકસભામાં માની લો કે આ બિલ પસાર થઈને લાવે તો રાજ્યસભામાં શું કરશે? અને ત્યાં સુધી 19 ઇલેક્શન આવશે અને 2019 ઇલેક્શનમાં સવર્ણ સમાજના લાભ મેળવવાની અને એમના મત મેળવવાની કોશિશ કરશે. એટલે મારી દ્રષ્ટિએ, હું બંધારણ કાયદાનો વિદ્યાર્થી છું તો મને એટલી ખબર પડે છે કે કોઈ પણ સંજોગોમાં આર્થિક આધાર ઉપર અનામત ના આપી શકાય અને એવું ઇન્દિરા સાહનીના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું છે અને ધેટ ઇઝ અ સેટલ લો, કોઈ પણ સંજોગોમાં ના આપી શકાય. પરેશભાઈ, સવાલ એ થાય કે તો પછી આ પ્રકારની જાહેરાત પહેલા કેન્દ્ર સરકારે ધ્યાન કઈ કઈ બાબતોનું રાખ્યું, કારણ કે કેબિનેટે પણ મંજૂરી આપી દીધી આ પ્રકારના પ્રસ્તાવને? મેં આપને એ જ કહ્યું કે ઇલેક્શન નજીક આવે છે, કેબિનેટે મંજૂરી આપી દીધી. કેબિનેટે મંજૂરી આપી છે તેને લોકસભામાં આવતીકાલે મૂકવામાં આવશે. જે રીતે કાયદાકીય નિષ્ણાત પરેશભાઈ વાત કરી રહ્યા હતા કે લોકસભામાં આ બિલ પસાર થવું જોઈએ અને ત્યારબાદ રાજ્યસભામાં પસાર થવું જોઈએ, તો આ જ અંગે કેન્દ્ર સરકાર ક્યાંક આ જાહેરાતને કોઈ લોલીપોપ ના સમજી લે અને રાજકીય રીતે આખો વિવાદ શરૂ ના થાય તે માટેનો પણ એક પ્રયાસ.
શૈલેન્દ્ર વાંગુ સંવાદદાતા દિલ્હીથી આપણી સાથે ફોન લાઇન પર જોડાયેલા છે, તેમની સાથે વાતચીત કરીશું. શૈલેન્દ્ર, જે રીતે સંવિધાન જિસ તરહ સે સંવિધાન મેં સંશોધન કી બાત કી ગઈ હૈ, 10% અનામત 10% અનામત કી જિસ તરહ સે બાત કી ગઈ હૈ, ઇસ બારે મેં ક્યા અપડેટ મિલ રહા હૈ હાલ? देखिए, ये एक मास्टर स्ट्रोक है मोदी गवर्नमेंट का, और 10% रिजर्वेशन स्वर्णों के लिए, यानी कि जनरल कैटेगरी में भी जो इकोनॉमिक बैकवर्ड सेक्शन है, जो वो कम्युनिटी है, वहां पर भी अब आरक्षण दिया जाएगा. तो इससे कहीं ना कहीं जो स्वर्ण है उनको कहीं ना कहीं खुश करने के लिए या एक बड़े पैमाने पे उनको राहत पहुंचाने के लिए ये कदम उठाया गया है. हमारे सोर्सेज बता रहे हैं कि कल ही इसको इससे जुड़ा हुआ संशोधन सरकार लेकर आएगी पार्लियामेंट में, उसको पारित कराने के लिए और कैबिनेट के फैसले पर मुहर लगाने के लिए संसद से. तो अपने आप में चुनाव से पहले ये बहुत बड़ा कदम है मोदी गवर्नमेंट का. और जिस तरह से इसमें जो जनरल कैटेगरी में इकोनॉमिक वीकर सेक्शन हैं उनको राहत पहुंचाने के लिए एक बड़ा कदम है, उसका कहीं ना कहीं एक बड़ा फायदा गवर्नमेंट मोदी सरकार को हो सकता है अगले चुनाव में. जरूर, इससे फायदा गवर्नमेंट को मिल सकता है आगामी चुनाव के दौर में. लेकिन जिस तरह से बात की गई है, संशोधन करने का जो बिल है वो कल ही लोकसभा में पेश किया जाएगा. कल क्या अभी मिल रहा है देखने को, किस तरह का माहौल रहेगा लोकसभा में, कांग्रेस के नेता किस तरह से इस पूरे घटनाक्रम को देख रहे हैं? देखिए, अभी क्योंकि ये फैसला मोदी गवर्नमेंट की तरफ से, अभी हालांकि सोर्सेज के हवाले से कहा गया है, इसका ऑफिशियली अब तक बयान नहीं आया गवर्नमेंट की तरफ से. लेकिन आपको याद होगा कि जो SC ST एक्ट है उसके चलते कुछ नाराजगी दिख रही थी और माना जा रहा था कि जो स्वर्ण जो कम्युनिटी है वो इससे नाराज है SC ST एक्ट में बदलाव के चलते. तो ऐसे में कहीं ना कहीं उनको एक बार फिर से राहत पहुंचाने के लिए और उनके हित का फैसला लेते हुए माना जा रहा है फैसला लिया गया है. हालांकि इस पे माना जा रहा है कि पॉलिटिकली ये काफी बड़ा कदम है और इस पे अपोजिशन पार्टीज एक बार फिर टारगेट कर सकती हैं बीजेपी को, ये कहते हुए कि ये चुनाव से ठीक पहले लिया हुआ कदम है ताकि उन कम्युनिटीज को टारगेट किया जा सके जिन कम्युनिटीज को इस फैसले से फायदा होगा. शैलेंद्र, क्या माना जाए इस कदम से, इस फैसले से मोदी सरकार ने अपने सामने आने वाले जो निशान है उसको ज्यादा तेज बना दिया? क्योंकि मोदी सरकार ये दिखाना चाहती है कि वो लोगों के लिए कुछ काम करना चाहती है, इस तरह की मानसिकता लोगों में फैलाने के लिए इस तरह से ये मास्टर स्ट्रोक खेला गया? देखिए, जाहिर तौर पर आपको जैसे मैंने आपको बताया कि SC ST एक्ट को लेकर जो नाराजगी चल रही थी खासतौर से राजस्थान में और जो हिंदी स्पीकिंग बेल्ट है वहां पर जिस तरह से नाराजगी चल रही थी जो स्वर्ण कम्युनिटी है उनमें, तो माना जा रहा है कि उसको ध्यान में रखते हुए ये फैसला लिया गया है मोदी गवर्नमेंट की तरफ से. और ऐसे में जो 10% का जो कोटा है ये अतिरिक्त होगा 50% कोटे मतलब 50% जो ऑलरेडी रिजर्व है उनसे ऊपर ये 10% होगा जिनपे ये रिजर्वेशन दी जाएगी. शैलेंद्र, साथ में जो लॉ के निष्णात होते हैं उन्होंने बताया कि आर्थिक आधार पर आरक्षण देना संभव नहीं है और इस पर कैबिनेट ने मंजूरी दे दी और सत्तावार इसकी अनाउंसमेंट बाकी है. लेकिन जिस तरह से खबरें आ रही हैं 10% आरक्षण दिया जाएगा, इसको किस तरह से देखा जाए, किस तरह से लोग इसे समझे? देखिए, जब से मोदी गवर्नमेंट आई है लगातार ये एक जो आए दिन ये सरकार कहती रहती है, जो सरकार के मंत्री भी तरफ से बयान आते रहते हैं. बहुत बहुत शुक्रिया शैलेंद्र आपका जानकारी देने के. लड़ी तो ऐसा माना जाए कि हार्दिक पटेल की जीत है, उनके आंदोलन की जीत है? नहीं, ये लोगों की जीत होती है. लड़ने वाला तो सिर्फ एक निमित्त बना होता है कि उसको लड़ना है, बाकी तो लोगों का सहयोग था. अगर इसको लागू होता है, इसका फायदा लोगों को मिलता है, तो बिल्कुल इस निर्णय को हम अवकारेंगे. जिस तरह से लोकसभा का चुनाव नजदीक आ रहा है और अचानक मोदी सरकार इस बारे में जाएगी, तो क्या लगता है चुनावी जुमला है? नहीं, ये तीन राज्य के चुनाव के नतीजों के बाद ये फैसला है. कहीं ना कहीं लगता है कि सवर्णों के वोट नहीं मिलेंगे, तो ये बड़ी राजनीति हो गई है कि बैकवर्ड और फॉरवर्ड के बीच में. खास करके अब जिस तरह से अगर आप
पूरा अभ्यास करेंगे और जीत लगती है तो उसके बाद हार्दिक पटेल कौन सी राह चुनेंगे, कोई राजकीय पक्ष के साथ? तो सभी से राह क्यों चुनवा रहे हो, अभी मौका तो आने दो, जब मौका आएगा तो बिल्कुल आपके सामने वो राह हम भी चुनेंगे कौन सी चुनी है। हम तो कारवा लेकर चले थे, उस कारवे में कौन से रास्ते आते हैं, कौन सी कठिनाई आती है, उस रास्ते से हम निकलना चाहते हैं ना। कारवा हम चुनेंगे, फैसला तुम लोग लोगे। तो जिस तरह से हार्दिक पटेल ने बताया कि ये पूरा जो मामला है वो जांचेंगे परखेंगे। तो हार्दिक पटेल ने पहली प्रतिक्रिया, संविधान में संशोधन करशे सरकार, आवतीकाले लोकसभा में बिल मुकाशे त्यारे तेमणे कह्युं छे के हकीकत में जे जाहेरात करवामां आवी छे तेनो लाभ जे जरूरियातमंद छे तेमना सुधी पहोंचे त्यारे मानी शकाय के हा तेमनी लड़त छे ते सार्थक थई, लोकोए जे सहयोग आप्यो आ लड़त में तेनुं तेमने फल मळ्यो। तो आ प्रकारनो जे घटनाक्रम छे तेना पर सतत नजर रहेशे न्यूज 18 गुजरातीनी टीमनी। आप जोता रहो न्यूज 18 गुजराती। हाल रोकाईए छीए एक ब्रेक माटे।